નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી 5 ક્વેશ્ચન, એમાં આજે આપણે ભાગ નંબર 23 જોવાના છીએ. અને મિત્રો, આ જે સવાલો આપણે પૂછાય છે એ આગળની પરીક્ષાઓમાં અવારનવાર પૂછાઈ ચૂક્યા છે, તો એમનું આજે આપણે ઊંડાણપૂર્વક સોલ્યુશન જોવાના છીએ. તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1. કહેવત આપેલી છે, અધૂરો ઘડો છલકાય ઘણો, કહેવતનો અર્થ આપો. ઓપ્શન એ, અલ્પજ્ઞાની જ વિદ્વાનતાનો ડોળ કરે. ઓપ્શન બી, અનુભવ વગરનું માત્ર પુસ્તકિયું જ્ઞાન. ઓપ્શન સી, લોભ કરનાર છેતરાય છે. અને ઓપ્શન ડી, બધું ગુમાવ્યા પછી ડરવું નકામું. તો આમાં જવાબ આપણો શું આવશે? તો કે અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે કે ઓપ્શન એ, અલ્પજ્ઞાની જ વિદ્વાનતાનો ડોળ કરે છે. મિત્રો, આ સિવાય આપણી ચેનલ ઉપર ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં કહેવતો રિલેટેડ, કહેવતો, સમાનાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, આ બધાના છે એ આપણે વિડીયો બનાવેલા છે, તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી ભારત રત્ન કોને મળેલ નથી? ઓપ્શન એ, મહાત્મા ગાંધી. ઓપ્શન બી, ઇન્દિરા ગાંધી. ઓપ્શન સી, રાજીવ ગાંધી. અને ઓપ્શન ડી, મોરારજી દેસાઈ. તો મિત્રો, ભારત રત્ન છે એ કોને મળેલ નથી? તો કે ભાઈ, મહાત્મા ગાંધીને મળેલો નથી. હવે ઘણા મિત્રો એવો સવાલ થતો હોય કે ભાઈ, મહાત્મા ગાંધીને શા કારણે મળેલ નથી? એમણે તો ભારતનું ઘણું બધું યોગદાન આપ્યું છે, તો એમને શા કારણે મળેલ નથી? એનું કારણ એ છે કે ભારત રત્ન છે એટલે કે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર, જો ગાંધીજીને જો આપ એવોર્ડ આપવામાં આવે, ખિતાબ આપવામાં આવે, તો એમનું છે એમ કહી શકાય કે ભાઈ, એને અપમાનજનક વાત કહી શકાય. કારણ તો કે આપણે એને દરજ્જો કયો આપ્યો છે? તો કે રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે, એટલા માટે એને છે એ શું આપ એટલા માટે આપણે એને ભારત રત્ન આપેલો નથી. આ બાકીની થોડીક વાત કરીએ તો કે ઇન્દિરા ગાંધી કે જે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન, તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો કે ઇન્દિરા ગાંધી. અને ક્રમની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્રીજા નંબરના છે એ પોતે છે એ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા હતા. એમને ભારત રત્ન ક્યારે મળેલો હતો? તો કે 1971માં છે એમને ભારત રત્ન મળેલો હતો. એમના પછી વાત કરીએ તો કે રાજીવ ગાંધી, એટલે કે જ્યારે ઇન્દિરા ગાંધી બીજી વાર સરકાર બને છે, એમના મૃત્યુ પછી કોણ આવે છે ગાદી ઉપર? રાજીવ ગાંધી. એમને પણ યોગદાન બદલ એમને એવોર્ડ મળેલો છે. ક્યારે? તો કે 1991માં છે એમને ભારત રત્ન મળેલો છે. મોરારજી દેસાઈની વાત કરીએ તો કે પ્રથમ વખત જ્યારે ઇન્દિરા ગાંધીની સત્તા જાય છે ત્યારે પોતે મોરારજી દેસાઈ પોતે શું બને છે? વડાપ્રધાન બને છે. અને પોતે પ્રથમ બિન કોંગ્રેસ એટલે બિન કોંગ્રેસી વડાપ્રધાન બને છે. બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ બને છે? મોરારજી દેસાઈ. એટલે કે અત્યાર સુધીના જેટલા પણ વડાપ્રધાન હતા એ પોતા કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા હતા. તો આ જનતા દળના છે કોણ બને છે? મોરારજી દેસાઈ. એમને પણ યોગદાન, પોતાના યોગદાન બદલ ભારત રત્ન મળેલો છે 1991માં. પણ મોરારજી દેસાઈને આ સિવાય એક બીજો એક એવોર્ડ મળેલો છે. કયો? તો કે પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર જેનું નામ છે નિશાન એ પાકિસ્તાન. તો આ નિશાન એ પાકિસ્તાન જે ત્યારે એમને ક્યારે મળેલો હતો? કે 1990માં આ એવોર્ડ એમને મળેલો છે. એટલે કે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર અને પાકિસ્તાનનો પણ સર્વોચ્ચ પુરસ્કાર છે એ કોને મળેલો છે? તો કે મોરારજી દેસાઈને મળેલો છે. તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3. કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં ખામી સર્જાતા ડાયાબિટીસ, એટલે કે એને મધુપ્રમેય કહેવાય મિત્રો. તો આ ડાયાબિટીસની ખામી અથવા એની બીમારી થાય છે. ઓપ્શન એ, યકૃત. ઓપ્શન બી, પિચ્યુટરી. ઓપ્શન સી, એડ્રિનલ. અને ઓપ્શન ડી, સ્વાદુપિંડ. તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન ડી, સ્વાદુપિંડમાં જો ખામી સર્જાય તો શેની બીમારી થાય છે? તો કે ડાયાબિટીસની બીમારી થાય છે. હવે મિત્રો, આખું પાચનતંત્ર છે એમનો સંપૂર્ણ વિડીયો આપણે આખો બનાવેલો છે, તો એ તમે સાયન્સના પ્લેલિસ્ટમાં જઈને આખું સંપૂર્ણ પાચનતંત્ર છે જોઈ શકો છો, જ્યાંથી તમને બધા જ પ્રશ્નો છે એનો જવાબ તમને મળી જશે. આપણે આગળ વધીએ ત્યારે ચોથો પ્રશ્ન જોઈએ. કયા અભિલેખમાં અશોકનું નામ અશોક મળે છે?
તો મિત્રો ઓપ્શન એ ગિરનાર, ઓપ્શન બી માસ્કી, ઓપ્શન ડી ચોખંડા અને ઓપ્શન ડી કચ્છની. તો કયો આવશે? તો કે ગિરનારમાં અશોકના શિલાલેખમાં નામ છે એ અશોક તરીકે મળે છે. હવે થોડીક વાત કરીએ મિત્રો અશોક વિશે. તો કે અશોક જે શિલાલેખ છે એને કોતરાવાનું કારણ શું હતું? તો કે જ્યારે ઈસવીસન પૂર્વે એક ઘટના બને છે, શું બને છે? તો કે ભાઈ 261માં કલિંગનું યુદ્ધ થાય છે. અને આ કલિંગનું યુદ્ધ એટલું દૃશ્ય છે, એટલું દયનીય હોય છે. અહીંથી શું થાય છે? અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે છે ધર્મ તરફ આગળ વધે છે. અને આવા શિલાલેખ છે, ગુફાલેખો છે, સ્તંભલેખો છે એ કોતરાવે છે. આ અંતર્ગત છે અલગ અલગ ગુફા શિલાલેખો કોતરાવે, જેમાંનો એક જૂનાગઢમાં શિલાલેખ કોતરાવેલો છે, જેમાં એણે પોતે પોતાના 14 ધર્માજ્ઞાઓ કોતરાવી છે કે ભાઈ પોતે પ્રજાને છે એ પોતે પોતાના સંતાન ગણતો હોય પ્રજાનો. અને પોતે બે નામ અશોક, દેવનામ પ્રિય અને પ્રિયદર્શી, આ બે ઉપનામ ધારણ કરે છે. અને આ સિવાય એક ધર્માજ્ઞા પણ એમની એ જોવા મળે છે કે આજ પછી રાજ્યમાં પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો આવા કંઈક અલગ અલગ એમની છે એ ધર્માજ્ઞાઓમાં કોતરાવેલી છે. આપણે ગિરનારની વાત કરીએ મિત્રો, તો સૌ પ્રથમ આ 1922માં આ છે એ કોણે શોધ્યો હતો? તો કે કર્નલ ટોડે શોધ્યો હતો. કોણે શોધ્યો હતો? કર્નલ ટોડે શોધ્યો હતો મિત્રો. 1822 આવશે. 1822માં કે કોણે શોધ્યો હતો? કર્નલ ટોડે. અને 1837માં આમનું ઉકેલ્યો હતો કોણે હતો? તો કે જેમ્સ પ્રિન્સેપે. પણ મિત્રો આ જેમ પ્રિન્સેપે જે ઉકેલ્યો હતો એ વ્યવસ્થિત અને એમ ચોખ્ખો ઉકેલી શક્યો ન હતો. પણ એવું પૂછાય કે વ્યવસ્થિત કોણે ઉકેલ્યો હતો? તો કે ભગવાનલાલ ઇન્દ્રજીત. તો ભગવાનલાલ ઇન્દ્રજીતે છે એ વ્યવસ્થિત આ આખો શિલાલેખ ઉકેલ્યો હતો. તો 1822માં શોધ્યો કોણે હતો? કર્નલ ટોડે. 1837માં ઉકેલ્યો કોણ હતો? જેમ પ્રિન્સેપે. અને વ્યવસ્થિત કોણે ઉકેલ્યો હતો? ભગવાનલાલ ઇન્દ્રજીતે. મિત્રો આપણા જે ઇતિહાસનું જે પ્લેલિસ્ટ છે એમાં અશોકની સંપૂર્ણ માહિતી, એમ કહી શકાય ક્લાસ 1 માંડીને ક્લાસ 4 સુધીની તમામ પ્રશ્નો જે પૂછાઈ શકે એની સંપૂર્ણ માહિતીનો આપણે અહીંયા ભાગ 1, 2, 3 દ્વારા સંપૂર્ણ ઉલ્લેખ કરેલો છે. તો ત્યાં જઈને તમે તે જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો, 5મો પ્રશ્ન. તો કે ભાઈ નાણાપંચ દર કેટલા વર્ષે નિમાય છે? નાણાપંચ દર કેટલા વર્ષે નિમાય છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 2, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 7. તો વાત જવાબ શું આવશે? તો કે ઓપ્શન સી નાણાપંચ છે એ દર કેટલા વર્ષે નિમાય છે? તો કે 5 વર્ષે નિમાય છે. તો મિત્રો સવાલ થાય કે હાલમાં કેટલામું નાણાપંચ ચાલી રહ્યું છે? તો હાલમાં કેટલામું નાણાપંચ ચાલી રહ્યું છે? તો કે 14મું નાણાપંચ ચાલી રહ્યું છે. પણ 15મું નાણાપંચ છે એમની નિમણૂક થઈ ગઈ છે. તો આ 15મું નાણાપંચના અધ્યક્ષ કોણ છે? તો એના અધ્યક્ષ છે એન કે સિંહ, જે એમના અધ્યક્ષ છે. અને એનો સમયગાળો શું છે? તો કે 2021થી 2025 સુધીનો છે એ સમયગાળો કોનો છે? તો કે 15મું નાણાપંચનો સમયગાળો છે. એટલે કે નાણાપંચનો સમયગાળો કેટલો હોય છે? 5 વર્ષનો. હાલમાં 2020માં સુધી કયું ચાલી રહ્યું છે? 14મું ચાલી રહ્યું છે. પણ 2021થી કયું આવશે? તો કે 15મું નાણાપંચ આવશે, જેના અધ્યક્ષ કોણ છે? એન કે સિંહ. અને જેનો સમયગાળો શું હશે? તો કે 2021થી 2025 સુધીનો એમનો સમયગાળો હશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું. જો કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.